તાપી જિલ્લામાં એક તરફ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિક્રમ તરસાડિયા દ્વારા તેમના ઘર પર કોંગ્રેસ કાર્યકરો દ્વારા પથ્થરમારો થયો હોવાની ફરિયાદ આપવામાં આવી રહી છે, ત્યારે સામે કોંગ્રેસ બાઇક રેલી દરમિયાન વિક્રમ તરસાડિયાના ઘર નજીક પસાર થતી હતી તે દરમિયાન વિક્રમ તરસાડિયાના ઘર તરફથી ધારાસભ્ય પૂનાજી ગામતીજીના કાર પર પથ્થરમારો ફેંક્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। હાલત થોડા સમય પહેલા તાપી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિક્રમ તરસાડિયાએ બારડોલી લોકસભાના કોંગ્રેસી ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીની બાઇક રેલી દરમિયાન તેમના ઘર પર કોંગ્રેસી કાર્યકરોએ પથ્થરમારો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પૂનાજી ગામીતે પણ તે વિક્રમ તરસાડિયાના ઘરે નજીકથી બાઇક રેલી પસાર થતી હતી તે દરમિયાન વિક્રમના ઘર તરફથી તેમની કાર પર પથ્થર ફેંકાયો હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ કરી છે। હેમંત રાણા, જરેશ ટીવી, તાપી। આજ રોજ વ્યારામાં બારડોલી લોકસભાના ઉમેદવાર તુષાર ચૌધરીની બાઇક રેલી હતી, એ રેલી મારા ઘર પાસેથી પસાર થવાની હતી, તો કોંગ્રેસના અમુક અસામાજિક તત્વો, અસામાજિક કાર્યકર્તાઓ જેમણે પોતાના ખેસ, કોંગ્રેસના ખેસથી મોડું ઢાંકેલું હતું, પોતાની બાઇક ઉપર કોંગ્રેસનો ઝંડો લટકાવેલો હતો અને બાઇકધારી લોકો મારા ઘરે હુમલો કરવાના ઈરાદા આવ્યા હતા અને મારા ઘરે પથ્થરમારો કરી ગયા છે। આ કૃત્ય કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ છે અને પોતાનું આ હીન પ્રવૃત્તિ કરી રહી છે। મારા ઘરના બારી બારણા કાચ તૂટી ગયા છે અને ઘરના નાના છોકરાને પથ્થર વાગ્યો છે। પોલીસ સ્ટેશનમાં મેં આજ વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે અને ભયનું વાતાવરણ છે। હવે આચારસંહિતા બંધ થવાના ટૂંક 3-1 કલાકો બાકી છે અને ચૂંટણી પૂર્ણ થવાના પણ 2-3 દિવસ બાકી છે। હવે આ લોકો આ જ કૃત્ય કરશે, હવે અમને જાનનું જોખમ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કોંગ્રેસના અસામાજિક તત્વો મારા પર આ રીતે વેરવૃત્તિ રાખે છે, હું ભારતીય જનતા પાર્ટીનું કામ કરું છું એટલા માટે જી હું મારે જે નોંધાવી છે તે ફરિયાદ આપી દીધી છે, આપ પોલીસ સ્ટેશનમાંથી ફરિયાદ લઈ શકો છો।